بمدحتهم القاهلون ولا يحصي نعماءه العادون ولا يعدي حقه المجتهدون الذي لا يدركه بعد الهمم ولا يناله غوص الفتن الذي ليس لصفته حد محدود ولا وقت معدود ولا نعت موجود ولا أجل ممدود فترى الخلائق بقدرته ونشر الرياح برحمته وودد بالصخور ميدان أرضه ثم الصلاة والسلام على عبد المعيد والرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المأسومين المظلومين صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا مظلوم يا غريب يا شهيد بأرض كربلاء ثم السلام عليكم يا أيها الحاضرون ورحمة الله وبركاته أما بعد فقد قال الله الحكيم في القرآن المجيد بسم الله الرحمن الرحيم عسى أن تكرهوا شيئا وهو خير لكم وعسى أن تحبوا شيئا وهو شر لكم والله يعلم وأنتم لا تعلمون صل على محمد وآل محمد Allah subhanahu wa ta'ala
قران مجید ما 216 نمبر دی ایت سورہ بقرہ ما فرمائے چھے عسى ان تکرہوا شيئا وهو خير لكم اے لوگو امک وستو جے تمونے خراب دکھائی چھے امو نے ساری سمجھے چھے وعسى ان تکرہوا شيئا وهو شر لكم انے جے وستو وعسى ان تحبوا شيئا وهو شر لكم انے جے وستو امو نے ساری دکھائی چھے تمونے خراب لگی چھے والله يعلم وانتم لا تعلمون خدا نے خبر چھے تم نے نتی خبر છેલ્લી મટીસને મારો અવાજ આવી ગયો છે એટલે આજે હું જાજી સહેમત નહીં આપું ઇન્શાઅલ્લાહ ટૂંકમાં જે વાતો બયાન કરવાની છે એ કરી નાખીશ પણ હલ જઝાઉલ અહસાન ઇલ્લલ અહસાન તમે મારો શુક્રિયા અદા કરો ફરજ સમજુ છું કે અગર હું અમુક લોકોનો શુક્રિયા અદા ન કરું તો એ ઝુલ્મ કહેવાશે તમારા વગર હું અધૂરો છે હું તમારા વગર અધૂરો છું તમારો સાથ હતો એટલે આ આઝાદીની કામયાબ આપણે બધા વિષય કા અગર તમારો સાથ ન હોતે અગર તમો ન હોતે તો હું કેના સામે પડતે બરાબર છે શુક્રિયા અદા કરી આપણે શહેઝાદી કૌનિયા બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહા નો આપણો અકીદો છે જ્યાં સુધી બીબી મટીસમાં નથી બોલાવતા આપણે નથી આવી શકતા એ બીબીનો ફરશે અઝા છે એ બીબીના લાલનો પૂછો દેવા માટે આપણે મટલીસોમાં આવ્યા શુક્રિયા અદા કરી બીબીનો કે આપણને તોફીક આપી અને દુઆ છે કે અલ્લાહ તઆલા આપણા આ અઝાદારીને જ્યાં પૂછાની બીબી અને ખુદા કબૂલ કરે ઇન્શાઅલ્લાહ ત્યારબાદ શુક્રગુઝાર છું તમામ જમાતના પ્રમુખ સાહેબનો અને તેમના કમિટીનો કે આ મહાન ઝિક્ર માટે આ મુકદ્દસ ઝિક્ર માટે મને યાદ કરેલો કે હું અહીંયા આવીને તમારી ખિદમતમાં ઇમામ હુસૈન અલીસલામનો ઝિક્ર બયાન કરી શકું ત્યારબાદ શુક્રગુઝાર છું હરેક મા મિત્રોનો જેના પાસેથી ખૂબ મોહબ્બત મળી શુક્રગુઝાર છું એ મા બહેનોનો કે જે હંમેશા લાગણી દેખાડતી રહી શુક્રગુઝાર છું મારા તમામ નાના નાના બચ્ચાઓનો જેનાથી બહુ લાગણી થઈ ગઈ અને મદ્રેસાના સંચાલકોનો શુક્રિયા કે આપેથી અઝાદારનો પ્રોગ્રામ રાખવામાં આવેલો અને એની અંદરમાં ખાસ કરીને આપણા અયાઝભાઈની મહોરદાર કે જે હંમેશા આવીને જે છે એ ભોગ એમના કિંમતી ટાઈમનો ભોગ આપી અને બચ્ચાઓનો શુક્રિયા કે ટાઈમ સર હોશથી અજીબ છે હોશથી છોકરાઓ આવી જતા હતા અને વાત જોઈને બેઠા હોય ક્યારે શેખ આવે અને ક્યારે આપણે શરૂ કરે અને આજે શું થશે ને કેમ થશે અલ્હમ્દુલિલ્લાહ આ મોટીવાસીઓ જોઈને આપણને પણ જે છે એ મોટીવાસીઓ મળતું હોય છે અઝીઝાની મહતરમ શુક્રગુઝાર છું મારી એકીપ આસ્પિરાટરનો બરાબર આ એકીપ આસ્પિરાટરને ભૂલી જાય તો ના કામ આવે બરાબર છે ને આપણે હંમેશા ક્યાંય જઈને જમવાનું હોય તો બધી વાર મોલાના નિશાની જોતા હોય કે આ મોલાના કેમ છે હજી ઉતારી છે કે બસ બસ કર્યું બરાબર છે ને તો હંમેશા મારી એકીપ દોષક જે એકીપ હોય આસ્પિરાટર છે મારા બાજુમાં રહેતી હંમેશા જેથી કરીને મોલાના ખાતા ના શરમાય અને પછી જશે એ આપણે મહેફિલને જમાવે તો એમનો શુક્રિયા અદા કરું છું અને ત્યારબાદ તમામ મુમિન મુમિનાતનો ઓન જનરલ જેટલા પણ મુમિન મુમિનાત મજલિસોમાં આવ્યા જેના સાથે જે છે એ મોહબ્બત થઈ ગઈ લાગણી દેખાડી અને ખાસ જે ફીડબેક મળતું હતું બહુ જરૂરી છે આ વસ્તુ હંમેશા જે સામેથી મોહબ્બત મળતી હતી અને જે જ્યારે મજલિસો પડવામાં આવી તો માણસોનો સાથ જે સામેથી મળતો હતો અને આપણને જ્યારે આપણે જોઈ કે વાત મગજમાં બેસી જાય છે દિલમાં ઉતરી જાય છે તો આની પણ એક અલગ ખુશી હોય છે ઇન્શાઅલ્લાહ મારા માટે કંઈ વધારે બોલવાનું છે નહીં અને હું વધારે તો કંઈ કરી નથી શકતો આ તો ખાલી મોહબ્બત ભરી અમુક શબ્દો છે પણ ઇન્શાઅલ્લાહ અલ્લાહ પાસે દુઆ છે કે અલ્લાહ તઆલા આ જમાતના હરેક ફરદોને સલામત રાખે અને આ જમાતને ઓર વધારે તરક્કી ઇનાયત કરે અને આ બચ્ચાઓ કે જે આવતીકાલના વિડીયો છે લોકોને બહેતરીન હુસૈની અને અઝાદાર બનવાની તોફીક ઇનાયત કરે બધાની સલામતી માટે એક બાબા સે બલંદ સલાવાત ગામમાં મોલાના મજલિસ પડવા ગયા મારી જેમ હવે છેલ્લી મજલિસ હતી બરાબર છે ને છેલ્લી મજલિસ એટલે બધા પ્રોફિટ કરે હવે તો પચાસ પૃષ્ઠ કંઈ છે નહીં બરાબર ને તો એ મજલિસ શરૂ કર્યા મિંબર ઉપર આવ્યા તો શરૂ કર્યા રસુલે ખુદાથી શરૂ કર્યા બરાબર રસુલે ખુદાનું પડ્યા પછી મામયુ પર આવ્યા અને એમાં એક માણસને મોડું થતું હતું એટલે આપણે ખબર છે આપણે ઇન્ડિયા પાકિસ્તાનમાં શાયદ અમારા સૈયદો અહીંયા બેઠા છે ખબર કે ત્યાં તો અઝાદારી શરૂ હોય
જાય ત્યાં બંધા થઈ અસાધારી પર અસાધારી થતી હોય. એક અસાધારી પૂરી થાય તો બીજી શરૂ થઈ જાય, બીજી પૂરી થાય ત્રીજી શરૂ થઈ જાય. હવે એને ખબર ના કઈ ધંધો જોતો હશે, ખબર નથી કે શું કઈ હોય. અને બોલા જાય શરૂ કર્યું રસોડી ખુદાથી, આઈ બાઈ મામલી ઉપર, આઈ બા બેબી ફાતેમા ઉપર. હવે તો ખબર છે મારી આદત, આપણે જો સા બસ આ છેલ્લું બરાબર ને, આ છેલ્લું પડું છું વળી કઈ યાદ આવી જાય, કે આ છેલ્લું પડું છું વળી કઈ યાદ આવી જાય, આ છેલ્લું પડું છું વળી કઈ યાદ આવી જાય. તો આ બસ કે હમણાં ઉતરું છું, હમણાં ઉતરું છું. આઈ બાઈ મામ હસન ઉપર, આઈ બાઈ મામ હુસૈન ઉપર. હવે ઓલા ને કે આ કેવી રીતના છે, હમણાં ઉતરું છું કરી કરીને બધે માસુમમાં જે છે છાયા રાખી છે. એટલે કે આ નહીં કે ઉતારવાનો એક જ તરીકો છે. એટલે એને સામેથી લાકડી ઉપાડીને સીધો મિંબર સામે આવવા લાગ્યો. મોલાના તો જોશમાં, જે મોલાને જો લાકડી લઈને સીધો મિંબર સામે આવે છે કે ભાઈ તું મારો આ મને લાકડી મારીને જ ઉતારશે મિંબર ઉપરથી. તો એ તો પસીનો છૂટો છે મારા હાથમાં, મુશવાર છે અટાણે પસીનો છૂટે છે, પસીનો છૂટો અહીંયા હું તો ગયો ભાઈ તું મારવા, જે આ બાજુમાં સામે મને મારવા માટે આવે છે આવ્યો એ મિંબર બાજુમાં. તો મોલાના કે ભાઈ તું વ્યાધી ના કરો, હું હમણાં જ પતાવું છું, હમણાં જ પતાવું છું. કે મોલાના તમે છે ને પતાવવાની વાત ના કરો, કે રસોડે કુડાથી ચલું કહ્યું છે આ જ્યાં સુધી બાર બાઈ માં બની આવો ને અરે કે પછી નહીં કે મને ખબર છે કે તમે શરૂ રાખો બિસ્મિલ્લાહ. મોલાના કે લાકડી લઈને અહીંયા સુધી આવ્યો ને મને તમે કહો છો બિસ્મિલ્લાહ, એ કે હું તમને મારવા નથી આવ્યો, જેને તમને તેડાવ્યો છે તેને મારવા આવ્યો છે. બરાબર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. જે તેડાવ્યો છે ને આજે બધી લંબા સુ બચ્ચો લંબાઈ જાય તો ધીરે શો તમને ખબર છે ક્યાં છે બરાબર ને. સલવાલા મોહમ્મદ વાલી મોહમ્મદ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે એ મુમિનીન, અમુક વસ્તુ જે તમને ખરાબ લાગે છે અમે એને સારી સમજે છે, જે વસ્તુ તમે સારી સમજો છો અમે એને ખરાબ સમજે છે. વલ્લાહુ યઅલમુ વ અન્તુમ લા તઅલમુન, અલ્લાહ ને ખબર છે આપણને નથી ખબર. અલ્લાહ હદીસ એક કુદસી માં મૂસા નબી ને કહે છે એ મૂસા ઇન્ની વદઅતુન સિત્તતન ફી સિત્તા વ અન્નાસ યતલબુનહા ફી સિત્તતિન ગૈરહા ફલા યજિદુનહા. એ મૂસા મેં છ ચીજ ને છ ચીજ માં રાખી છે, માણસો બીજી છ ચીજમાં ગોતે છે કોઈ દિવસ નહીં મળે. કે છે મૂસા મેં કબૂલિયતે દુઆની રાખી છે ક્યાં? હલાલ ખાવામાં. માણસો ક્યાંય ગોતે છે? ફરિયાદ કરવામાં. એ મૂસા મેં રાહતને રાખી છે ક્યાં? જન્નતમાં. માણસો ક્યાંય ગોતે છે? દુનિયામાં. મેં ઇલ્મને રાખ્યું છે ક્યાં? ખાલી પેટમાં. માણસો ક્યાંય ગોતે છે? કોમ્ફોર્ટમાં. એ મૂસા મેં માલદારીને રાખી છે ક્યાં? contenté du peu ni ander kada at ni ander satisfaction ni ander ma mara so kya gote che lalach ma barabar bheku karwa ma pachi kai che me rifaat balandi la grandeur ni rai ki che ke ma humilité ma mara so kya gote che takabbur ma ahsan azizani muhtaram chhti vastu ne chheli vastu ai musa me izzat rakhi che mari itaat ma. માણસો ગોતે છે મોટા મોટાની ગુલામીમાં, કોઈ દિવસ નહીં મળે બરાબર. ઇજ્જતને ખુદા રાખી છે એની ઇતાઅતમાં. ખુદા કહે છે મારી ઇજ્જત કર, મારી ઇતાઅત કર, હું તને ઇજ્જત દઈશ. પણ માણસ શું કરે છે? મોટા મોટાની ગુલામીમાં ઇજ્જત તલાશ કરે છે કે હું મોટા મોટાની ગુલામી કરું તો મને ઇજ્જત હાંસિલ થાય. અઝીઝાને મોહતરમ, અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાની મજીદમાં ફરમાવે છે વ તુઇઝુ મન તશા વ તુઝિલ્લુ મન તશા. ઇઝ્ઝત દેવાનું કામ ખુદાનું છે, ઝલીલ કરવાનું કામ ખુદાનું છે. અગર ખુદા મને ઝલીલ કરવા માંગે છે, આખી દુનિયા ભેગી થઈને મને ઇજ્જત આપે તો હું ઝલીલ થવાનો છું, કારણ કે ખુદા મને ઝલીલ કરવા માંગે છે. પણ આખી દુનિયા ભેગી થઈને મને ઝલીલ કરવા માંગે, હાલાકી ખુદા મને ઇજ્જત દેવા માંગે છે, તો કોઈ ઝલીલ નથી કરી શકતું. ઇજ્જત દેવા વાળો ખુદા છે. પણ માણસો કેવા ગોતે છે? મોટા મોટાની ગુલામીમાં. અમુક વાક્યાત પેશ કરું તમારી ખિદમતમાં, કે જ્યારે ઇન્સાન મોટા મોટાની ગુલામી કરે છે ને ત્યારે ઇન્સાન ખસારામાં છે, ઇન્સાનને ઝલીલ થવું પડે છે. એમાં સૌથી પ્રથમ મુઆવિયા લાનતુલ્લાહ અલી,
मुआविया ना बारा में कि मुआविया अने अमरियास अरे आते में तारीख में जो सुने मुआविया अने अमरियास मोटा सर्वो ई वक्त में मोटा सर्वो इतना दगा बाजी वाला इतना दगा खोर अमरियास के छे मुआविया एस्क्यू तने जानू छे कि बधाई अल्लाह नु कयु माने छे कि तारू कयु माने छे एस्क्यू तने जानू छे કે બને કે યુ કયું માને છે તારું માને છે કે ખુદાનું માને છે કે હા વાત તો બહુ સારી છે જો કે શું કરે હવે તમે સાંભળો એ કહે છે કે એ જમાનામાં દૂધી બહુ ખવાય દૂધી બરાબર આજે દૂધીનું શાક કરતા હોય આપણે રોટલી રોટલા સાથે ખાતા હોય દૂધી બહુ ખવાય હવે એ જમાનામાં મુઆવિયાએ ફતવો કાઢ્યો કે જે પ્રમાણે જાનવરને હલાલ કરતા હોય એ પ્રમાણે દૂધીને પણ હલાલ કરવાની હોય હવે આપણે આપણે આપણા ફિટિયા સાધારને પૂછે જે કોન્ડિશન છે ફેર હલાલ વેરલા કિબલા બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર ફેર બર્દુલો બરાબર છે ને આ ત્રણ વસ્તુ એક હલાલ કરવા માટે જરૂરી છે એને પાણી પીવડાવો જ્યાં સુધી મોઢું ફરાવી નાખે એટલું પાણી પી લે એને કિબલા સામું રાખો અને જ્યારે છરી ફરાવો ત્યારે અલ્લાહ એક છેલ્લું રહી ગયું છે હા અસલામ અલેકુમ અલેકુમ સલામ બરો મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત પડવાનું નથી સલામ અલેકુમ હે હા ગા તો આ જોક્સ હતો આ બચાવને આપણે ક્યારે ક્યારે શીખાડવું જરૂરી છે કે ક્યારે હલાલ કહેવાય કારણ કે લોજિક પર જ્યારે હલાલ ની વાત આવે તો કે છે હલાલ ફેલ હે ના તો એ લોકો માટે એમ હોય હલાલ કે અહીંયા ડુક્કર નથી ને દારૂ નથી બરાબર જ્યાં ડુક્કર દારૂ ના હોય હલાલ બાબા હલાલ એમ ના હોય કે ડુક્કર દારૂ ના હોય તો હલાલ કહેવાય હલાલ એટલે માર ભાઈ કે એને પાણી પીવડાવવામાં આવે પછી જાનવરની કિબલા સામે રાખવું હોય પછી છરીને તેજ કરી હોય પછી બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર પડાણું હોય પછી ગોસ્તે હલાલ કહેવાય બરાબર છે તો બચ્ચાઓને જાણવું જ અલહમદ ભાષાના બચ્ચાઓને યાદ રહી ગયું છે તો મેં મને કીધું એક ફેરે કે આ તમે કહો છો આપણે જ્યારે સફરમાં જતા હોય હવે આપણે સકારા ઇલાકા કામી તો આપણે જે છે ખાવાનું ગોતતા હોય અહીંયા બરાબર છે ને અહીંયા ક્યાં લો ફૂલ બધા ફૂલ પોઈન્ટ બોલું પુલિયો કોકો બરાબર છે ને તો એવું બધું હોય રસ્તામાં બરાબર છે ને એ રોનક હોય સફર દે તો આ લોકો દોસ્તાર ના ઘરે ઉભા રહ્યા હશે કે કહે છે શું છે ભાઈ કે કે કુકડું છે કે હવે ઓલો ખબર તો મુસલમાન ની હોય મને ખબર તો કે તને કે હલાલ કરતા આવડે તો કે હા કર દે હલાલ તે કે વસ્તુ હલાલ કર ને હવે ફ્રેશ થઈને આવે છે તા ભાઈ તો કાપી બાપી ને બધું પકાયું વાંથી નીકળ્યા તો ખાવા મોર પાંચ સારું પૂછા સારું પૂછે કે હલાલ છે કે હા એટલે આવડે હલાલ કરતા એ કઈ ના હોય કે કુકડાની ગરદન પકડીને સલામ અલેકુમ અલેકુમ સલામ થઈ ગઈ કે બર મોહમ્મદ વાલી મોહમ્મદ સલાવાત અસલામ અલેકુમ અલેકુમ સલામ કે હતી હલાલ થાતે આ છોકરાઓને યાદ રહી ગયો અલહમદુલિલ્લાહ સારી વસ્તુ છે કાલી જિંદગીમાં આ વસ્તુ બહુ કામ લાગશે મુઆવિયા એ વખતમાં ફતવો કાઢ્યો કે દૂધી જે પ્રમાણે જાનવર દૂધીને કિબલા સામે રાખો દૂધી ઉપર પડો બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર પછી ને કાપો એક માણસ મૌલા કાયદા ને પૂછે છે યા અલી કિબલો ક્યા મૌલા કીતાની કિબલા નું શું કામ છે એ કે દૂધી ઝીબા કરવી છે મૌલા એ કહી ના કે દૂધી વળી ક્યાંથી કાપવાની હોય ખાઈને બિસ્મિલ્લાહ કરીને દૂધીને કિબલા સામે રાખવાનું પણ ખિદમતુ સુલતાન આજે મોટા મોટાઓની ગુલામીમાં લોકો જિંદગી વિતાવે ને પછી આ પ્રમાણે થાય આ માવ્યો રિવાયતમાં ઇખ્તિલાફાત છે અમુક લોકો કહે છે કે સિફિનમાં થયું છે અમુક લોકો કહે છે કે કંઈ કામ હતું કંઈ જાવું હતું એને સફરમાં બે ચીજ છે એકમાં છે કે એ કહે છે કે ઓલા સાચી કીધા છે કે આપણે અલીને જુમા પછી અટક કરે કે મારાથી વાત જ ખૂબ રહેતી ગયા બુધવારનો દિવસ હતો બુધવારના નમાઝે જુમા પડ નહીં ગઈ કે આપણે બુધવારના નમાઝે જુમા પડ નાખીએ ને પછી આપણે અલી ઉપર હમલો કરે એકમાં છે કે સફરમાં જતો હતો
તો એની પ્રજાને કહે છે આઈ મારી કોમ હું વયાશમાં જાઉં છું મને તમારી બહુ વ્યાધિ થઈ છે તમે નમાઝે જુમા કેના પછવાડી પડશો જો તમને વાંધો ના હોય તો બિચારા આપણે આજે બુધવાર છે બુધવારની વાત તો છે જ આજે બુધવાર છે તો આપણે આજે નમાઝે જુમા પડતા કે કોમ સા તમને જુમાના વ્યાધિ ના પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત ખિદમતુ સુલતાનમાં ઇજ્જત નથી અગર સુલતાનની ઇજ્જત કરવા જાશું તો જલીલ થવાની વાત છે જે ઉમરે સાદની આપણે વાત કરે છે કે એ કરબલાની અંદરમાં ઇમામ હુસૈનને મારવા માટે આવ્યો શા માટે રહી હુકુમતની લાલચમાં બરાબર છે રિવાયતમાં છે કે જ્યારે ઉમરે સાદ યઝીદ સામે આવ્યો ને રિવાયત કે છે કે યઝીદ એમ કીધું ઉમરે સાદ કેવો તું માણસ કહેવાય તને શરમ નથી હુસૈનને મારવા માટે વ્રેમાં ઉમરે સાદ કે એક્ઝેશન હા પોતે હુકમ દેવા વાળો હતો યઝીદ હુકમ દેવા વાળો હતો કે હુસૈનને માર જે હું તને રહેશે તે હુકુમત દેશ આજે હુસૈનને મારીને આવ્યો યઝીદ ફરી ગયો કે તો હુસૈનને માર નાખો રહી શહેર તન્ની મળે હેલો જાયાથી રોતો રોતો નીકળ્યો દરબારમાંથી હુસૈને સાચું કીધું હતું રહી તો શું ઘઉંનો દાણો નસીબ નહીં થઈ તને ખિદમતુ સુલતાન મોટા મોટા બાદશાહની ગુલામી જલાલત તરફ લઈ જાય છે ઇજ્જત નથી આપતી હારિસ હારિસ એટલે કોણ જેને ફરઝંદે મુસ્લિમને માયરા છે બરાબર હારિસના બારામાં છે કે હારિસ જ્યારે ફરઝંદે મુસ્લિમ મોહમ્મદ ઇબ્રાહીમના માથાને કાપી નાખ્યો ને ઇબને ઝિયાદ પાસે આવે છે માથા લઈને રિવાયત કહે છે કે ઇબને ઝિયાદ જ્યારે માથા જોયો ને આ બે ફૂલ જેવા છોકરાના ત્રણ ફેર ઊભો થાય છે પાછો બેસી જાય છે પાછો ઊભો થાય છે પાછો બેસી જાય છે અને કીધું હારિસ કોણે તને કીધું તું માથું કાપી આવ હું તને એમ કીધું તો માથું કાપી આવ હું તને એમ કીધું તો પકડીને લઈ આવ તારા દિલમાં રેમ નથી તો આપી ફૂલ જેમાં બચ્ચાને મારી નાખો એ હારિસના બારામાં છે કે એવા ટાણે એવા ટાણે ઉમરે સાદે હુકમ કર્યો જાઓ કોણ છે તમારામાંથી જે આ હારિસનું માથું કાપીને લઈ આવે અને હારિસને લઈ જાઓ ક્યાં જ્યાં મોહમ્મદ ઇબ્રાહીમને પોતે માર્યો છે ને પાછું એ જગા ઉપર લઈ જાઓ ને વાઈનું માથું કાપો ખિદમતુ સુલતાન ઇજ્જત નથી દેરાવતું ખિદમતુ સુલતાન ઇન્સાનને ઝલીલ કરે છે હારુન રશીદ અને મુઆવિયા અને બહેલુલ બહેલુલ તમને ખબર છે ને કરતો તો ગાંડાપણા પણ એ ગાંડો નતો એક રે કબ્રસ્તાન દરો સા કબ્રસ્તાન બેસે કબ્રસ્તાન બેસે કબ્રસ્તાનમાં જ બેઠો હોય બધે કે બહેલુલ તમે કબ્રસ્તાને બેસો છો અહીંયા આવો અહીંયા મજા અહીંયા છે અહીંયા 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 આવો એટલે દુનિયામાં મજા આયા છે વાનથી જતું બેસે છે તું તો સૌ ઘેલો માણસ છે કબ્રસ્તાને જ બેસે છે એટલે ઘેલો હું ના ઘેલા તમે છે ઘેલો હું નથી ઘેલા તમે છે માણસો બધું મૂકીને અહીંયા આવે છે હું અહીંયા મૂકીને વાયલો છું સમજાય છે તમે ઘેલા તમે છે તમે મને ઘેલો કહો છો હું કબ્રસ્તાનમાં બેસું છું પણ તમે બધા વા મૂકીને અહીંયા આવો છો હું અહીંયા મૂકીને વાં જાઉં આ બહેલુલ એક ફેરે હારુન રશીદની ખુરશી ખાલી બહેલુલ દરબારમાં આવ્યો જોયું હારુનની ખુરશી ખાલી છે આ આજે આજે આપણે સવાદ ચાખ્યાનો આ તખ્તનો આવીને હારુનની ખુરશી ઉપર બેસી ગયો જરાક વાર માટે અને સોલ દાવીને ખૂબ માહિર ઉતારી એવી રીતના માહિર આવીને એવી રીતના માહિર આવીને રોવા લાગ્યો રોઈ છે રોઈ છે રોઈ છે રોઈ છે રોઈ છે હારુન આવ્યો એ કે કુઝન શું થયું કે હારુન જરાક વાર માટે તારી ખુશી ઉપર બેઠો
आज कोई पिटाई करने की मारी कि सबक मिलू ने एम ना भी सावाई बुद्धू खू तेने आज को फटकाई में बुद्धू खू કે હારું આ આંસુ મારા માટે નથી હું તો તારા માટે રોઉં છું મને રોવું મારા માટે ના ભાઈ હું તો તારા માટે રોઉં છું મારા માટે એ કે જરાક વાર માટે તારી તખત ઉપર બેઠો હો આ લોકો દુચ્ચા ઉડાડી જાય મારા તું ક્યારનો એહલે બેટની કુર્સી ઉપર બેઠો છે તારી તો પિટાઈ અમારાથી વધારે થશે કયામતમાં બર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત જરાક બાર માટે બેઠો તારા સોલટા મને મારી મારીને ઢોર કરતા ઈખો અહીંયા તું એટલા વર્ષ થઈ ગયા અહીંયા તખત ઉપર બેઠો છે એહલે બેટ ને એહલે બેટ તો હક છીની લીધો છે તને મુકશે વા ઓલા ને કાપી તું લોહી ના નીકળે શું બોલે ખિદમત સુલતાન મોટાની ગુલામીમાં ક્યારે ઇજ્જત નથી મળવાની દોસ્તો મોટાની ગુલામીમાં જલીલ થવાની વાત છે આ લોકો અહલે બેત ને હંમેશા એ પ્રમાણે કરતા તમે વિચાર કરો અહલે બેત સાથે શું નથી કરવામાં આવ્યું કેટલી ફેરે જલીલ કરવાની કોશિશ કરી પણ અહલે બેત સાથે અલ્લાહ છે અલ્લાહ ઇજ્જત દેવા વાળો છે ભલે બાદશાહ તાઝીમ માટે ઉભો નથી થતો પરંતુ એવા સિચ્યુએશન આવી જાય છે કે બાદશાહ સામે ઉભો થઈ જશે ઇમામની તાઝીમમાં અઝીઝાની મહતરમ મૌલાએ કાયનાતની પણ ઇજ્જત મળી જે એ જમાનાના ઝાલિમ હતા નિષ્ઠો નાબૂદ થઈ ગયા અઝીઝાની મહતરમ આ તમે શામનો બાજાર જોઈ લ્યો યઝીદને જે કરવાનું હતું કરી નાખ્યું અહલે બેત ઉપર જુલ્મ કરી નાખ્યો કેદ ખાનામાં બંધ કરી નાખો અલ્લાહ જેના સાથે હોય ને એને ઇજ્જત દેવામાં આવે છે અને અલ્લાહ જેને જલીલ કરવા માંગે છે એ જલીલ થઈ જાય છે તમે વિચાર કરો યઝીદના હુકમથી ઇમામને મારવામાં આવ્યો યઝીદના હુકમથી એ બીબીઓની ચાદર છીનવામાં આવી યઝીદના હુકમથી કરબલામાં જુલ્મ થયા પણ જ્યારે મજલિસની વાત આવી તો આજે પહેલી મજલિસ ચલાવી ઝૈનબ દરબારી યઝીદમાં પડે છે આ કેવો તમાચો છે યઝીદના મોઢા ઉપર એ યઝીદ મારા ભાઈને તું માર્યો મારા ભાઈની મજલિસ તારા ઘરમાં થાય છે પેલી ફેરે અઝીઝાને મોહતરમ હંમેશા ઇન્સાન કોશિશ કરે કે અલ્લાહની ઇતાઅત રસૂલની ઇતાઅત માસૂમીની ઇતાઅત કરે અગર અલ્લાહની ઇતાઅત કરવામાં આવશે ને તો રફઅત અને બલંદી અલ્લાહ તઆલા ઇનાયત કરશે સલ્લા અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ અલ્લાહ સુબહાનહુ વ તઆલા હંમેશા જ્યારે ઇન્સાન અલ્લાહ માટે કામ કરે છે ને અલ્લાહને સામે રાખીને કરે છે ને અલ્લાહ કોંટી તે નથી જોતો કાલી તે જોઈ છે સમજાય છે અલ્લાહ કોંટી તે નથી જોતો કેટલું દીધું એ ના કેવી રીતના દીધું ક્યાં દિલથી દીધું બિલાલ ઓળખો બિલાલ ને બિલાલે હબશી રસૂલ નો મુઅઝ્ઝિન રિવાયતમાં છે કે જ્યારે મસ્જિદ બનાવી ને તો પૈગંબર કે છે બિલાલ અઝાન આપો હવે તમને ખબર છે જ્યારે મોટા મોટા મોજૂદ હોય તો ગમે ના આવી ચીજ એ લોકોને કપે એ લોકોને આગળ લઈ આવે તમે કરો રસૂલ કે બિલાલ લે જા હવે બિલાલ રિવાયતમાં છે કે ઉપર કઈ નહોતું પહેરું ઉપર ખુલ્લું હતું નીચે ઢાંકેલું હતું હબશના હતા એટલે ચામડી કાળી હતી બરાબર છે પસીનામાં રેપ જેપ અને હબશના હતા ને તો એ હબશી લોકો ઇથિયોપિયા લોકો શીન ન બોલી શકે શીન એ લોકોને બોલતા ના આવડી ચીજ એ લોકો સીન બોલતા હોય સીન બરાબર એ અઝાન દેવા માટે ગયા અઝાન અલ્લાહુ અકબર ચાર ફેરે આપ કે અશહદુ અલ્લાહ બિલાલ કે અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ અશહદુ અન્ન મુહમ્મદન રસૂલુલ્લાહ અશહદુ અન્ન અલી વલીયુલ્લાહ ઓલા અરબા હસે નીચે પૂર બોલતા નથી આવડતું જો બેટર આપણને દીધી હોત તો આપણી તો સરખી પડત ને દઈ દઈને આવવાની દીધી કે સર બિલાલ ઉતૈરા રસૂલે બોલ્યા પાસે યા રસૂલલ્લાહ નાક કપાઈ ગયું નાક નાક ઇનત બેચું આવાની અઝાન દે ભાઈ શીન બોલતા નતા વર્તુ રસૂલે બોલ્યા કે ખામોશ સીન બિલાલ ઇન્દલ્લાહ શીન બિલાલ નો સીન અલ્લાહ માટે શીન છે
क्या दिल थी अजान दीदू छे जो बिलाने अजान खुदा ने खुशी माटे दीदी थी वावा माटे नहीं दिखाड़वा माटे नहीं छेलो वाक्यो अरे बस आज ही मजलिस तमाम छठाई में इमाम जाफर सादिक अलैहि सलाम અને આશા છે કે બધા જે છે ઈરાનની ઝિયારત કર્યા છે ઇન્શાઅલ્લાહ અલ્લાહ તઆલા જે લોકો ગયા છે અલ્લાહ તઆલા ફરીવાર નસીબ કરે અને જે લોકો નથી ગયા બેહક ઇમામ હુસૈન અલ્લાહ તઆલા ફરીવાર નસીબ કરે ઇન્શાઅલ્લાહ ઈરાનમાં એક રોઝો છે બીબી શતીતાનો તમે શાયદ ગયા છો ને શતીતા બીબી શતીતા કહે છે છઠા ઇમામના જમાનામાં જ્યારે મંસૂર એ દવાનકી હાકીમ હતો ને તો એ જમાનામાં મુમિનો વ્યાધિમાં હતા વ્યાધિમાં કેમ હતા કે આપણે જે ખુમ્સ ઇમામને મોકલાવી છે એ સ્કો ઇમામના હાથે પહોંચે છે કે ના બરાબર એવું ના થાય કે મંસૂરે દવાડકી વચમાંથી દેતુરને કરતો હોય પૈસાને એટલે નેશાપુરના જે મુમિનીન હતા ને એ લોકો એક કમિટી કરે છે કે હવે આપણે આ ખુમ્સના પૈસા આમ જ નહીં મોકલાવે ઇફો આપણામાંથી એક એમ્બાસાડર જાય ઇમામની મુલાકાત લે અને આમે પ્રોપર ઇમામને પૈસા આપી દે તો આપણને દિલમાં સુકૂન થાય કે ના પૈસા બરાબર રીતે ઇમામના હાથમાં પહોંચી ગયા છે જે અત્યારે કરે છે જ્યારે ઝારતમાં જતા હોય તો અમુક લોકો આગા સિસ્તાની ને બેસો ને એલવો પોતાના પૈસા આપતા હોય છે એવી રીતના મીટિંગ થઈ તો એ લોકો કહે છે કે આપણે ડિસિઝિયો લઈએ મોહમ્મદ ઇબ્રાહિમને આપણે નોમે કરે કે આપણા બધા તરફથી ખુમ્સના પૈસા રકમ જે હોય બધું લઈને છઠ્ઠા ઇમામ પાસે જઈ અને ઇમામ પાસે જે આપણા સવાલો લઈ જઈ અને જવાબ લઈ આવી હશે ઓકે બધા આવ્યા આટલા પૈસા આટલી ચીજો આટલા પૈસા આટલી ચીજો આટલું સોનું આટલું ચાંદી આટલા પૈસા આટલી ચીજો બધે લઈ ગયા મોહમ્મદ ઇબ્રાહિમ મોડી રાતના કોણ શતીતા છું શતીતા કે મોહમ્મદ ઇબ્રાહિમ ઇમામ પાસે જાય છે હા મોહમ્મદ ઇબ્રાહિમ મારા પાસે જાજુ કંઈ નથી થોડાક ખુમ્સના પૈસા છે થોડાક તું લઈ જઈશ ખુમ્સના પૈસા છે થોડાક અને મેં મારા હાથે રૂમાલ બનાવ્યો છે ઇમામ માટે ઇમામને હદ્યો કરશે ને મારા તરફથી કે શતીતાએ રૂમાલ બનાવ્યો છે તમારા માટે કે શતીતા શતીતા આઘેત આ તું જોઈશ એટલા પૈસા આટલા કપડા આટલું સોનું આટલું ચાંદી આટલા પૈસામાં તારા થોડાક પૈસા શું દેખાયા આટલા નવા કપડા તારું રૂમાલ હા તો મને શરમ થઈ રહી જાઉં ના કેમ ના કરીને સ્ત્રી તો હાથ જોઉં છું ના કરે તો અમે જાય છે આ કઈ ભારી નથી લઈ જાને સારો રૂમાલ હતો 2-3 કિલો તો વળી આ કે ત્યાં કેવી રીતના છે પર મોહમ્મદ વાળી મોહમ્મદ સરવાત અજબ છે બધે સફર કરે ખોજાવને એક જ યાદી હોય સફરમાં એક સીધાની અજીબ છે એ જ્યાં જશે એક સીધાની યાદી હોય બરાબર પહેલેથી પ્રેફર કરતા કે ઘરેથી નીકળે છે ક્યાં કિસ્સે એરપોર્ટ વાળા કેટલા પટ્ટાવાડો કે આપણું બધું પસાર કરી નાખીશ સમજાણો તો ખેર ઇન્શાલ્લાહ એક રૂમાલ છે લઈ જા એટલું એસિસ્ટે કરે છે શતીતા એટલું એસિસ્ટે કરે છે કે મોહમ્મદ ઇબ્રાહિમ નાના પાડી છે કે બસ આ વાતો હાલ લે રાજી કરતા પડી દે પૈસા દે બધા થોડા પૈસા દે રૂમાલ બધી નો લઈ જઈશ ઈ નીકળ્યો ને શાહપુરથી આવ્યો કુફા એ જેમ કુફામાં આવ્યો ને કુફામાં એ સમાચાર મળ્યા કે છઠ્ઠા ઇમામને મંસૂર ઝેર દઈ દીધો છે અને છઠ્ઠા ઇમામનો ઇન્તેકાલ થઈ ગયો છે વ્યાધિમાં મુકાઈ ગયો એ કે આટલા પૈસા આટલી ચીજો છઠ્ઠા ઇમામને દેવા જાઉં છું છઠ્ઠા ઇમામ ગુજરી ગયા છે એ કે અકીદો પાકો હતો એ કે જો છઠ્ઠા ઇમામ ગુજરી ગયા હોય તો સુરમાં છઠ્ઠા ઇમામ કોઈને નોમે કર્યા હશે પછવાડે કે મારા પછી આ ઇમામ છે એ કાલ મદીના જવા દે વાં જઈને ખબર પડશે શું સિચ્યુએશન છે આવ્યો મદીના
હરબે રસૂલમાં આવે છે. રસૂલ થી તવસ્સુલ કરે છે કે મૌલા યા રસૂલલ્લાહ મને તમે રસ્તો દેખાડો, આટલી કુમ્સનો માલ છે, અમાનત છે, મને મને ખબર નથી જમાનાના ઇમામ કોણ છે, મારી મદદ કરો. એક દિવસ વટાણો, બીજો વટાણો, ત્રીજો વટાણો, એક માણસ આવીને મોહમ્મદ ઇબ્રાહીમના ખંભા પર હાથ રાખે છે કે મોહમ્મદ ઇબ્રાહીમ હાલ તને સાતમા ઇમામ ઇમામે મુસા અલ કાદિમ અલી સલામ બોલાવે છે. સાતમા ઇમામ પાસે જ્યારે મોહમ્મદ ઇબ્રાહીમ આવ્યો ને તો મોહમ્મદ ઇબ્રાહીમ બોલી બધી ચીજો રાખે છે, બરાબર, જેટલા કપડા પૈસા. હવે ખબર નથી એ ભૂલી ગયો રાખતા કે શરમાણો રાખતા, ઓલો રૂમાલની ઓલા થોડાક પૈસા મને ખબર. ઇમામીને કહે છે આ બધું કોરમાં રાખ, સતીતાના પૈસા નહીં બને. સતીતાના પૈસા ક્યાં? એ કે રૂમાલી છે, રૂમાલ બની દે. રૂમાલને ઇમામ ચૂમે છે, પૈસા ઇમામ લઈ લીધા. પછી ઇમામ ઘરમાં ગયા, ઇમામ ઘરમાં જઈને કપડું લઈ આવ્યા અને મોહમ્મદ ઇબ્રાહીમને કહે છે, મોહમ્મદ ઇબ્રાહીમ જ્યારે પાછો ને ઈશાપુર જાને મારા તરફથી સતીતાને સલામ કરજે અને આ મારું કફન છે, આ કફન સતીતાના હાથે આપજે. અને સતીતાને કહેજે હવે જે દિવસે તું ઈશાપુર ગરે ને દુજુર જ્યોત્ર ઈશાપુર દ્યોલા દિસ્ડવ જોર, અહીંયાથી દિસ્ડવ જોર સતીતાની મોત થઈ જશે. સતીતાને કહે છે આ કફન પહેરાવવામાં આવે. અલ્લાહુ અકબર. જ્યારે દિલથી દેતા હોય ને આપણે તો આ હાલત થાય છે, જ્યારે આપણું મોહબ્બતથી દેતા હોય ને આ હાલત થાય છે. ઇમામ એને જોતા કેટલું મોટું દીધું, ના ક્યાં દિલથી દીધું છે, સમજાય છે કેવી રીતના, એસક સમજે શું કહેવા માંગુ છું કે કેવી રીતના આપ્યું છે ઇમામને, દિલથી દીધું છે, દિલ ખોલીને આપ્યું છે. અને કહે છે ઇમામ કહે છે કે હું સતીતાની નમાઝે જનાઝા પડાવવા માટે આવીશ. એ પાછો ગયેલો નેશાપુર, એ બધાને કહે છે પછી આપણે વાત કરશું. સતીતા પાસે જાય છે પરમારે કે સતીતા ઇમામ કોઈની કોઈના પૈસા પેલે ના માંગ્યા, તારા પૈસા માંગ્યા પેલે. ઇમામ કોઈને સલામ ના કીધા, તને સલામ કીધા પેલે. ઇમામ કોઈ માટે હદીઓ નથી મોકલ્યા, કફન મોકલ્યું ઇમામ તારા માટે. અને 19મા દિવસે તારી મોત. રિવાયતમાં છે, બિહારુલ અનવારમાં છે કે દિસ્ડવ્યમ જુર સતીતાનું ઇન્તેકાલ થઈ છે, જનાઝો રાખી દેવામાં આવ્યો, કોણ મૈયત પડાવે. હજી તો વાત થતી હતી કોણ મૈયત પડાવે કે જોયું બુઝુર્ગવાર ઉભા છે સામે. સાતમા ઇમામ આવી ગયા, સાતમા ઇમામ નમાઝે જનાઝા પડાવે છે. અને પછી સાતમા ઇમામ જારી નવાઝે જનાઝા પડીને પાછા જવા લાગ્યા તો મોહમ્મદ ઇબ્રાહીમને બોલાવે છે ગામમાં અને શિયાઓને પૈગામ આપી દે છે, અગર એહલે બેટ માટે અને ખુદા માટે અગર સારા દિલથી આપશો તો અમે જરૂર તમારા જનાઝામાં શરીક થશું. અઝીઝાને મોહતરમ, અલ્લાહ સુબહાનહુ વ તઆલા મૂસાને કહે છે, મૂસા મેં ઇઝ્ઝત રાખી છે મારી ઇતાઅતમાં, માણસો ગોતે છે મોટા મોટાની ગુલામીમાં, કોઈ દિવસ નહીં મળે. હંમેશા ઇતાઅત કરો તો અલ્લાહની ઇતાઅત કરો. ઇમામ હુસૈન અલી સલામ યઝીદની બૈઅત ના કર્યા, ઝુલ્મ ખૈમા શહાદત આપી પણ યઝીદની બૈઅત ના કર્યા, અલ્લાહની ઇતાઅત કર્યા, અલ્લાહથી મોહબ્બત કર્યા. આજે તમે જોઈ લ્યો કે યઝીદનું નામ મિટાઈ ગયું, આજે હુસૈન અલી સલામનું નામ બલંદ છે. ગઈકાલે જ્યારે ઇમામ હુસૈન 61મી હિજરી ના કીધા હલમિન નાસિરિન યનસુરના, ત્યારે ઇમામની મદદે કોઈ ના આવ્યું. આજે તમે જોઈ લો 20-20 મિલિયન માણસ લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન કહેતા નજર આવે છે. આજે તમે જોઈ લો કે એક મિનારા ઉપર મુઆવિયાનું નામ નથી બલકે અશહદુ અન્ન મુહમ્મદર રસૂલુલ્લાહનું નામ આવે છે. તમને ખબર છે દરબાર યઝીદમાં જ્યારે ચોથા ઇમામને ખુતબો આપો તો ને ત્યારે યઝીદ માનતો નથી. તમે વાંચો આ ખુતબો કે જ્યારે ચોથા ઇમામને જ્યારે બોલવું હતું ને મસ્જિદમાં ત્યારે શું થયું હતું. રિવાયતમાં છે કે યઝીદને છૂટકો નહોતો ચોથા ઇમામને પારોલ દેવા માટે, એટલે તે ઓબ્લીજે ઓફ કેલ્ક સોર્ટ ડોનેલા પારોલા
જો થાઈમાં સુકામ બસ કે જો એને મારીને બેસાડી દેતા હતા તો મારા સુ કહેતા હતા કેમ તેમ બોલવા નથી દેતા અને જો બોલવા દે છે તો યઝીદને ખબર છે કે આ જે બોલશે એ હકીકત બોલશે ચોથા ઇમામ મિંબર ઉપર આવે છે અને ચોથા ઇમામ ખુતબો આપે છે યઝીદે શું કહ્યું બરાબર છે યઝીદે વાતને કુપે કરવા માટે કીધું જલ્દી અઝાન આપો જલ્દી અઝાન આપો સાંભળો દોસ્તો જ્યારે અઝાન દેવાની ને અને મુઅઝ્ઝિને કીધું ને અલ્લાહુ અકબર તો ચોથા ઇમામ કહે છે અલ્લાહ પાક છે વહદહુ લા શરીક છે અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ ચોથા ઇમામ કહે છે સાંભળો ચોથા ઇમામ કહે છે કે ખુદા એક છે બીજો કોઈ ખુદા નથી અમે એની વહદાનિયતનો ઇકરાર કરે છે જ્યારે એ મુઅઝ્ઝિને કીધું ને અશહદુ અન્ના મુહમ્મદર રસૂલુલ્લાહ ત્યારે ચોથા ઇમામ યઝીદને જોઈ છે યઝીદ આ મુહમ્મદ રસૂલુલ્લાહ કેનો જદ છે તારો કે મારો જો તું કે તારો જદ છે તો તું ખોટા બોલો છે અને જો તું કે મારો જદ છે તો પછી એટલું બતાવ કે ક્યાં જુર્મ માટે દબીના દવાસાની કરબલામાં માર્યો યઝીદ શું બોલે દોસ્તો યઝીદો આ અહેલે બેતને જે રેહાઈ મળી યઝીદને છેલ્લે છૂટકો નહોતો જ્યારે હકીકત સામે આવી કે યઝીદ પાસે સોલ્યુશન નહોતું આ પાક લીભેરે એ ઝાહીન બેત બસ સાંભળો દોસ્તો અગિયારમી મોહર્રમના અહેલે બેતને અસીર કરવામાં આવ્યા દોસ્તો વિચાર કરો હજી હજી રોજે આશુરાનો ગમ ગયો નથી હજી શામે ગરીબાનો ગમ તાજુ છે અઝાદારો અગિયારમી મોહર્રમના કૈદ બનાવવામાં આવ્યા અઝાદારો રિવાયતમાં છે અહેલે બેતને અસીર કરવામાં આવ્યા અને બીબીઓને ઊંટ ઉપર બેસાડવામાં આવી બે કચાવા ઊંટ અઝાદારો રિવાયતમાં છે કે જ્યારે એક એકને સવાર કરવાની વાત આવી જનાબે ઝૈનબને મદીનાની સવારી યાદ આવી ગઈ મારો ભાઈ અબ્બાસ મને સવાર કર્યો હતો મારો ભાઈ અલી અકબર મારો દીકરો અલી અકબર મને સવાર કર્યો હતો અઝાદારો જ્યારે બધાએ સવાર થઈ ગયા ને રિવાયતમાં છે કે એક ઊંટ આગળ વધીને બીજા ઊંટના મોઢામાં કંઈ બોલતી હતી બીજો ઊંટ ત્રીજા ઊંટના મોઢામાં આવીને કંઈ બોલતી હતી ત્રીજો ઊંટ ચોથા ઊંટના મોઢામાં ચોથા ઇમામ ગિરિયા કરવા લાગે છે અઝાદારો જનાબે ઝૈનબ પૂછે છે બેટા સજ્જાદ મને એક વાતનો જવાબ આપો આ ઊંટ એકબીજાના કાનમાં શું બોલે છે ચોથા ઇમામ કહેવા લાગ્યા પુપી અમ્મા આ ઊંટ એકબીજાને કહેવા કે કહે છે અહીં ઊંટ ધ્યાન રાખજે આપણા પીઠ ઉપર આલે મોહમ્મદની બીબીઓ સવાર છે આપણા પીઠ ઉપર આલે મોહમ્મદના બચ્ચાઓ સવાર છે એવું ના બને કે આપણા થકે લોકો પડી જાય આપણા થકે લોકોની તકલીફ થાય અઝાદારો જનાબે ઝૈનબ કહેવા લાગ્યા બેટા જાનવરો આલે મોહમ્મદનો એટલો ખ્યાલ કહે છે અને મુસલમાનો એના નબીના નવાસાને કતલ કરી નાખ્યા અઝાદારો ઝુલ્મ તો તમે જો અઝાદારો હંમેશા કોશિશ કરજો કે આ તારીખોની અંદરમાં મજલિસોમાં આવજો અઝાદારો તમને ખબર છે શા માટે કારણ કે અહેલે બેતની મુસીબત હવે શરૂ થાય છે અઝાદારો અઝાદારા ઇમામ હુસૈન અલીસલામ રિવાયતમાં છે ઉમરે સાદ કહે છે કે હરેક બીબીને એના શહોદાના લાશા પાસેથી પસાર કરવામાં આવે અઝાદારો જનાબે ઝૈનબને અને ચોથા ઇમામને ઇમામ હુસૈનના લાશા પાસેથી પસાર કરવામાં આવે છે અઝાદારો જનાબે ઝૈનબ લાશને જોઈને કહેવા લાગ્યો શું તું મારો ભાઈ હુસૈન છે અઝાદારો ચોથા ઇમામ કેવી રીતના ઇમામના લાશાને જોયા રિવાયતમાં છે કે જનાબે ઝૈનબે જોયું કે ચોથા ઇમામના ચહેરાનો રંગ બદલાઈ ગયો છે એવું લાગે છે કે હમણાં શરીરમાંથી રૂહ નીકળી જશે જનાબે ઝૈનબ પોતાને ઊંટ ઉપરથી પછાડી દે છે અહીં બેટા સજ્જાદ સબરથી કામ લ્યો
چوتھا امام کہتے ہیں پھوپی اممہ ہر دکھ روئے نا باپ نے گسے لا پیچھے کفائے نا پیچھے ارے پھوپی اممہ مارا ہاتھ ماں ہاتھ کڑی چھے مارا پگ ماں بیڑی چھے وہ کیوی رکھنا مارا ماما نے گسے نا ازادارو جناب زینب کے والا گیا بھائی حسین منے معاف کری دیو મારા પાસે ચાદર નો ટુકડો પણ નથી બૈચો કે હું તમારા લાશ ઉપર રાખી દઉં અઝાદારા ઇમામ હુસૈન અલીસલામ બસ અઝાદારો છેલ્લા ફિકરા સાંભળો રિવાયતમાં મળે છે કે અહલે બેતને અસીર કરીને કુફા તરફ લઈ જવામાં આવ્યું કે રસ્તાની અંદરમાં અસરે હુસૈન રોકાઈ જાય છે અઝાદારો ઘણી કોશિશ કરવામાં આવી કે સરે હુસૈન આગળ વધે પણ આગળ નથી વધતું અઝાદારો રિવાયતમાં છે કે શિમર તાઝિયાને લઈને ચોથા ઇમામ પાસે આવે છે અહીં સજ્જાદ જલ્દી બતાવ તારા બાપનું માથું કે આગળ નથી વધતું ને કે તને તાઝિયાના મારું છું ચોથા ઇમામ કહેવા લાગ્યા બાબા મારામાં હવે તાસિયા ખાવાની તાકાત નથી બાબા બતાવો તો ખરા શા માટે આગળ નથી વધતા સરે હુસૈનથી અવાજ આવ્યો બેટા મારી સકીના ઊંટ ઉપરથી પડી ગઈ છે મારી સકીનાને ગોતી આવો અઝાદારો જનાબે ઝૈનબ સકીનાની તલાશમાં નીકળે છે બેટા સકીના બેટા સકીના અઝાદારો એક મકામ ઉપર આવ્યા જોયું એક ઝઈફા બીબી બેઠા છે જેના ખોરામાં જનાબે સકીના આરામ કરે છે અઝાદારો જનાબે ઝૈનબ આવ્યા ઝઈફા ખુદા તને અજરે અઝીમ આપે આ બચ્ચું પર કોઈ રહમ નથી કરતું જ્યારથી બાબા શહીદ થઈ ગયા છે આ બચ્ચીને તમા ચા મારવામાં આવે છે અરે બીબી બતાવ તો જરા તમે છો કોણ કે છે ઝૈનબ હું તારી માં ફાતિમા સહરા છું ઝૈનબ આ દીકરી ગઈ કાલ થી આરામ નથી કરી ઝૈનબ ભલે મારા ખોરામાં ચરાક સુઈ લે મારી બચ્ચી થાકી ગઈ છે سيعلم الذين ظلموا أي منقلب ينقلبون مات بن حسين يا حسين يا حسين يا حسين